હું છું સોનલ દુમડિયા અને તમે જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ. મિત્રો, તમારા માટે જે તૈયારીના વિડીયો બનાવું છું, જે ટેટની તૈયારી કરે છે, જે મિત્રો ટેટ 1-2 હોય કે ટેટ 1-2 હોય, જે બીએડ કરીને ફ્રેશર આવેલા છે, જેમને ખબર નથી કે કઈ તૈયારી કરવી, તો એમના માટે આજે મારી પાસે છે મનોવિજ્ઞાનના પ્રશ્નો. ઘણા મિત્રો મને બાળ મનોવિજ્ઞાનનું કહે છે, પણ એ પહેલા જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મનોવિજ્ઞાનનો એ લીધેલો છે, કારણ કે આમાંથી 4-5 પ્રશ્નો પૂછાય છે અને મોટે ભાગે જે પ્રશ્નો પૂછાય એવા છે એ જ મેં લીધેલા છે. આજે આપણે 10 પ્રશ્નોની ચર્ચા કરીશું, તો તમે પણ નોટ અને પેન લઈને આ જે પ્રશ્નો છે એને નોંધ કરશો, જેનાથી એન્ડ ટાઈમે તમે આ પ્રશ્નો વાંચી લો એટલે તમારા જે 4-5 માર્ક છે એ ક્લિયર થઈ જાય. તો મિત્રો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન પહેલાથી. પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ પ્રયુક્તિ દર્શાવે છે? મિત્રો આપણને ખબર છે કે બચાવ પ્રયુક્તિઓ છે, તો બચાવ પ્રયુક્તિમાં દિવા સ્વપ્ન યુક્તિકરણ આ બધા જે બચાવ પ્રયુક્તિઓ છે આમાંથી પ્રશ્નો પૂછાય જ છે. તો મેં પહેલા પ્રયુક્તિનો પ્રશ્ન લીધેલો છે કે પડ્યા ત્યારે નમસ્કાર, તો આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો એ આવશે યુક્તિકરણ. મિત્રો અચૂક બીજી વાર કહું છું કે નોંધ કરજો તમે પ્રશ્નોની, જેનાથી જ્યારે આ પ્રશ્નોની તમારે જરૂર પડે ત્યારે તમે તરત જ એ વાંચી શકો અને વાંચેલું વધુ યાદ રહે છે. તો મિત્રો એક રિક્વેસ્ટ છે કે તમે નોંધ જરૂર કરજો. બીજું છે, વ્યક્તિત્વનો સિદ્ધાંત કોણે રચ્યો છે? વ્યક્તિત્વનો સિદ્ધાંત કોણે રચ્યો છે? તો એમાં જવાબ આવશે સિગ્મંડ ફ્રોઇડ. ત્રીજું છે, સ્વપ્ન અર્થઘટન પર કોણે પુસ્તક લખ્યું છે? સ્વપ્ન અર્થઘટન પર કોણે પુસ્તક લખ્યું છે? તો એમાં પણ આવશે સિગ્મંડ ફ્રોઇડ. એટલે કે મિત્રો જે પ્રશ્નોમાં એકનો એક જવાબ આવતો હોય તો એ તમને વારે વારે યાદ ન કરો એટલા માટે મેં લીધેલો છે. પછીનો ચોથો પ્રશ્ન છે, સ્વપ્ન એ અજાગ્રત મનના રાજમાર્ગો છે. અજાગ્રત મનના રાજમાર્ગો છે એવું કોણે કહ્યું છે? તો એમાં પણ આવશે સિગ્મંડ ફ્રોઇડ. એટલે તમે સિગ્મંડ ફ્રોઇડના 3 વાક્યો છે યાદ રાખી શકો છો, જેનાથી એક જ જવાબમાં 3 પ્રશ્નો કવર થઈ જાય. પાંચમો છે, સ્વપ્નો એ ચેતનાની કઈ અવસ્થા છે? મિત્રો આવા પ્રશ્નો પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો, નોંધ કરજો. સ્વપ્નો જે આપણને આવે છે એ ચેતનાની કઈ અવસ્થા છે? તો એમાં આવશે અભાન અવસ્થા. છઠ્ઠો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન એટલે માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન. મનોવિજ્ઞાન એટલે માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન. આ મોટે ભાગે આ પ્રશ્ન પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો કે આ કથન કોનું છે? તો એમાં જવાબ આવશે સીટી મોર્ગન. મિત્રો અહીંયા ઘણીવાર આપણને જોન ડ્યુઈ, સીટી મોર્ગન, રૂસો આવા બધા જે વૈજ્ઞાનિકો આવે છે તો એમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. એટલે ખાસ જે આ પ્રશ્ન છે હું 2 વાર રિપીટ કરું છું જેનાથી તમે લખી પણ શકો. સાતમો પ્રશ્ન છે, બુદ્ધિમાપનના પિતા. આ ઘણી વાર પૂછાઈ ગયેલો છે કે બુદ્ધિમાપનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એનો જવાબ આવશે સાયમન બિન. આઠમો પ્રશ્ન છે, કુદરત દ્વારા મળતી કેળવણી જે સાચી કેળવણી છે આ વિધાન કોનું છે? તો એમાં આવશે ઋષો. કે કુદરત દ્વારા જે કેળવણી મળે છે એ જ સાચી કેળવણી છે, તો ઋષો આવશે. ઋષો છે એ કેળવણીના જે કુદરત છે એના સાનિધ્યમાં વધારે એના લખાણ છે એટલે આપણને યાદ રહી જશે. નવમો પ્રશ્ન છે, મનોવિજ્ઞાનના સિદ્ધાંતો નામનું પુસ્તક કોનું છે? મનોવિજ્ઞાનના સિદ્ધાંતો નામનું પુસ્તક કોનું છે? તો જવાબ આવશે વિલિયમ જેમ્સ. પછીનું છે 10મો પ્રશ્ન, રમત જ જીવન છે. ખાસ યાદ રાખજો મિત્રો, રમત જ જીવન છે એવું કોણે કહ્યું હતું? તો જવાબ આવશે જોન ડ્યુઈ. મિત્રો આજે મેં જ્યાં 10 પ્રશ્નો લીધેલા છે, નેક્સ્ટ વિડીયોમાં હું અધર જે 10 એટલે કે 11-20 પ્રશ્નો લઈશ એટલે તમારી લિંક ન તૂટે, એટલા માટે તમે 1-10 પ્રશ્નો પણ લખી લેજો અને નેક્સ્ટ વિડીયોમાં જે હું 11-20 લખાવું એ પણ લખી લેજો. જ્યાં સુધી મને એવું લાગશે કે આ પ્રશ્નો પૂછાયા છે એટલા હું પ્રશ્નો લઈશ, વધુ લઈ શકાય એમ નથી, એટલે 10-10 પ્રશ્નો જ લઈશ એટલે તમને પણ ઈઝી રહે યાદ કરવામાં.
मित्रों विडियो गमे हो तो लाइक करजो, शेर करजो तमारा मित्रों साथे, जेनाथी एने पण आजे टेटट नी तैयारी करता होय, बीएड करीने तलाटी नी होय कोई पण होय तो एमा आजे प्रश्नो छे पूछाय छे, तो तमने टेन्शन ना रहे के शुं वाँचू शुं न वाँचू, एटले आने नोंध करी लेशो तो थई जशे। अने हा मित्रों, तमे अमारी यूट्यूब चेनलमां नवा होय तो अत्यारे सब्सक्राइब करो अने बाजुमां बेल आइकन छे ने प्रेस करो, जेनाथी आवा नवा नवा विडियोस तमने मळता रहे।